કેમ છો મિત્રો? મજામાં? તો મિત્રો, આપણે સરસ મજાના ચેપ્ટર 10મું ચેપ્ટર જે સદિશનું બીજગણિત છે એના જેડબલના એક્ઝામ્પલ જોઈ રહ્યા છે. તો જેડબલના એક્ઝામ્પલમાં થોડુંક આગળ જોઈએ. જો 19મું એક્ઝામ્પલ, જો સદિશ એ, બી અને સી એ વિષમતલીય સદિશ છે. સદિશ એ, બી, સી એ કેવા છે? વિષમતલીય. વિષમતલીય હોય તો એ સમતલ્ય નથી તેવું કહી શકાય. સમતલ્ય ન હોય એટલે એનો પેટી ગુણાકાર ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો આપણે કહી શકીએ. સદિશ એ, બી, સી નો પેટી ગુણાકાર ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એવું આપણે કહી શકીએ છીએ. આગળ, અને લેમડા વાસ્તવિક સંખ્યા હોય તો લેમડાની કેટલી કિંમત માટે આ વસ્તુનું સમાધાન થાય? એટલે કે લેમડા કાઉન્સમાં સદિશ એ પ્લસ બી, લેમડા સ્ક્વેર સદિશ બી, લેમડા સદિશ સી ઇઝ ઇક્વલ ટુ સદિશ એ, સદિશ બી પ્લસ સી અને સદિશ બી થાય એવું આપણે, જો લેમડા કેટલી કિંમત મળે લેમડાની એ આપણે મેળવવું છે. તો જોઈએ, તો આ લઈ લો પહેલાં મિત્રો. આ જે છે આપણે જે પેટી ગુણાકાર છે, પેટી ગુણાકારને હું નિશ્ચાયક સ્વરૂપમાં જો વિચારું તો આ પહેલી હાર થાય, આ બીજી હાર અને આ ત્રીજી હાર. તો પહેલી હારમાંથી લેમડા કોમન નીકળે, બીજી હારમાંથી લેમડા સ્ક્વેર અને ત્રીજી હારમાંથી લેમડા. ટોટલ લેફ્ટ સાઈડમાંથી આખો જે નિશ્ચાયક બને એ આખા નિશ્ચાયકમાંથી લેમડાની ચાર ગાંઠ હું કોમન લઈ શકું. આ પહેલી હાર કહેવાય, આ બીજી હાર ને ત્રીજી હાર. તો પહેલી હારમાં લેમડા તો આવશે મલ્ટીપ્લાયમાં છે એટલે, બીજી હારમાં લેમડા સ્ક્વેર અને ત્રીજી હારમાં લેમડા, ટોટલ લેમડા રેસ ટુ ફોર કોમન. શું વધે? સદિશ એ પ્લસ બી, સદિશ બી અને સદિશ સી. આ બાજુ બેઠું એમના એમ સદિશ એ, સદિશ બી પ્લસ સી, સદિશ બી. હવે આને તમે એવું પણ કરી શકો, આપણે કેમ પેલા નિશ્ચાયકમાં પ્રમેયનો ઉપયોગ કરતા હતા, બીજી હારને પહેલી હારમાં બાદ કરો તો બીજી હાર બી છે અને પહેલી હારમાં બાદ કરો તો બે નીકળી જાય, તો અહીંયા વધે એ બી સી. આવું કરી શકાય, પણ અહીંયા મેં શું કર્યું છે, બે પેટી ગુણાકાર છૂટા પાડી દીધા, સદિશ એ, બી અને સી, સદિશ બી, બી અને સી, આ બે પેટી ગુણાકાર આપણે છૂટા પાડી દીધા. છૂટા પાડી શકાય, નિશ્ચાયકના ભાગ પાડી શકાય છે. નિશ્ચાયકમાં પહેલા પહેલી હારમાં સરવાળો છે, બીજી ત્રીજી હાર એમના એમ છે, તો પહેલી હારનો જે સરવાળો છે ત્યાંથી બે નિશ્ચાય છૂટા પાડી દો. એ જ રીતે અહીંયા સદિશ એ, બી, બી, સદિશ એ, સી, બી બે છૂટા પડી ગયા. આ જે છે પહેલી અને બીજી હાર સરખી એટલે જવાબ ઝીરો આનો. આમાં બીજી અને ત્રીજી હારના મૂલ્ય ની હાર સરખી છે તો એમાં પણ જવાબ ઝીરો. તો અહીંયા શું વધ્યું, લેમડા રેસ ટુ ફોર એ બી સી ઇઝ ઇક્વલ ટુ અહીંયા એ સી બી. હવે આ પેટી ગુણાકાર અને આ પેટી ગુણાકાર જો મારે સરખા કરવા હોય તો અહીંયા શું કરવું પડે, મારે બીજી અને ત્રીજી હારની અદલા બદલી, બીજી અને ત્રીજી હારની અદલા બદલી. જો હું બીજી અને ત્રીજી હારની અદલા બદલી કરું તો આગળ એનું મૂલ્ય કેવું થઈ જાય, વિરોધી એટલે માઇનસ આવશે. તો લેમડા રેસ ટુ ફોર પેટી ગુણાકાર એ બી સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ પેટી ગુણાકાર એ બી સી. હવે આપણને ખબર છે કે ભાઈ એ, બી અને સી વિષમતલીય છે તો એનો પેટી ગુણાકાર ઝીરો થાય નહીં. જો પેટી ગુણાકાર ઝીરો ન થાય તો તમે અહીંયા બંને બાજુથી આ જે પેટી ગુણાકાર એ બી સી છે એ તમે કેન્સલ કરી શકો. તો શું વધ્યું, લેમડા રેસ ટુ ફોર ઇક્વલ ટુ માઇનસ વન, કારણ કે બોક્સ એ બી સી ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. તો અહીંયા વધશે લેમડા રેસ ટુ ફોર ઇક્વલ ટુ માઇનસ વન, પણ કોઈપણની યુગ્મઘાત ક્યારે ઋણ આવે નહીં એટલે લેમડા રેસ ટુ ફોર ઇક્વલ ટુ માઇનસ વન શક્ય નથી. તો આપણે શું કહી શકીએ કે ભાઈ જો આ હતું તો શું મળ્યું આપણને, લેમડા રેસ ટુ ફોર ઇક્વલ ટુ માઇનસ વન, એ તો શક્ય નથી. મતલબ કે લેમડાની કોઈપણ કિંમત માટે આ વસ્તુ સત્ય બનતું નથી, લેમડાની કોઈપણ કિંમત અહીંયા મળતી નથી, બરાબર છે. નેક્સ્ટ, શૂન્યત્તર સદિશ એ, બી અને સી માટે સદિશ એ ક્રોસ બી ક્રોસ સી ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ બી ક્રોસ સી, જ્યાં સદિશ એ ડોટ બી ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, સદિશ બી ડોટ સી ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. તો સદિશ એ અને સી વચ્ચેનો ખૂણો આપણે મેળવવો છે. આપણને આ આપ્યું છે, કાઉન્સમાં સદિશ એ ક્રોસ બી કાઉન્સ પૂરો ક્રોસ સી ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ કાઉન્સમાં બી ક્રોસ સી. મતલબમાં આ જે છે એ ત્રિગુણન કહેવાય. ત્રિગુણનમાં અહીંયા ધ્યાન રાખવાનું ખાસ કે ત્રિગુણનમાં સિંગલ જે સદિશ છે એને આગળ રાખવો પડે. તો આપણે કીધું હતું કે પહેલાં અને છેલ્લાનો ડોટ ઇન્ટુ વચ્ચેનું માઇનસ પહેલાં અને બીજાનો ડોટ ઇન્ટુ છેલ્લું, બરાબર એ આપણે કીધું. તો અહીંયા પેલા સિંગલ સદિશ તો પાછળ છે તો આ આપણે બદલવું પડશે, બદલીને આગળ માઇનસ આવશે અને એના પછી તમે ત્રિગુણનનું સૂત્ર મૂકો તો આવું આવશે, સદિશ એ ડોટ સી ઇન્ટુ બી માઇનસ સદિશ બી ડોટ સી ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા તો છે સિંગલ સદિશ આગળ, તો આ એ ડોટ સી ઇન્ટુ બી માઇનસ એ ડોટ બી ઇન્ટુ સી. તો તમે અહીંયા જોઈ લો, સદિશ એ ડોટ સી ઇન્ટુ બી અને સદિશ એ ડોટ સી ઇન્ટુ બી આ બંને સરખા છે એટલે કેન્સલ. શું વધ્યું, માઇનસ સદિશ બી ડોટ સી ઇન્ટુ એ
is equal to minus sadis a dot b into c. B bar thi minus minus cancel. So sadis b dot c into a is equal to sadis a dot b into c. आज ये छे b dot c. B dot c ये तो कोई अदिश थसे, फिक्स अदिश थसे, अचड़ांग थसे. तो यानी आप छेदना ले लो. सदिश a is equal to आप a dot b upon b dot c. इन जगह आपने k ले लिए. a dot b upon b dot c इन जगह k. तो into सदिश c मतलब मैं सदिश a is equal to k सदिश c. जहाँ k सूच है a dot b upon b dot c. आ is not equal to zero इतना मारते कि a dot b ये ना b dot c यानी आपन आप ही छे कि a dot b zero ना थी और b dot c पाँच zero ना थी आखो भागाकार पन zero था से नहीं तो यानी थियोस सदिश a is equal to k सदिश c जहाँ k zero ना थी k zero ना थी मतलब मैं सदिश c ने हूँ k वाले गुनो तो सदिश a आपने मारे छे और कोई पन बेस सदिश माँ कोई पन एक सदिश ने कोई पन एक संख्या कोई पन अचलांक वाले जो गुनिए तो बीजो सदिश जो मरी जाए तो शू कहवाई सदिशो बने समरेक छे वो आपने कही सकिए तो अहीं सदिश ए और सी समांतर सदिशो छे जेना वच्चेनो खूणो केवो कहवाय पाई अथवा 180 डिग्री आपने कही सकिए छे એટલે સરસ મજાનો દાખલો છે નેક્સ્ટ જેના સ્થાન સદિશ અનુક્રમે 2i કેરેટ - j કેરેટ + k કેરેટ અલ્પવિરામ i કેરેટ - 3j કેરેટ - 5k કેરેટ અલ્પવિરામ ai કેરેટ - 3j કેરેટ + k કેરેટ હોય તેવા બિંદુઓ કેપિટલ a b અને c છે જે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે જ્યાં સદિશ c is equal to pi by 2 સોરી જ્યાં ખૂણો c equal to pi by 2 તો સ્મોલ a equal to ખાલી જગ્યા આ આપણે સ્મોલ a મેળવવું છે અહીંયા ખૂણો c આપે તો ખૂણા c ની જે બે બાજુઓ છે ca અને cb આ સદિશો મેળવવા પડે મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો અહીંયા આપણને બિંદુઓ આપેલા છે આ બિંદુઓ છે a b c આ જે છે આ ત્રણ એ બિંદુઓ છે જો તમને ત્રણ સદિશ આપે તો તમારે આ સદિશ મેળવવાની જરૂર નથી આવો ટેક્સ્ટબુકમાં એક દાખલો છે કે ભાઈ કાટકોણ ત્રિકોણના બિંદુઓના સદિશો આપણને આપેલા છે તો એ કાટકોણ ત્રિકોણ છે જેવું આપણે સાબિત કરવાનું છે જો સદિશ આપેલા હોય તો આ રીતે મેળવવાની કોઈ જરૂરિયાત નથી અહીંયા તો શિરોબિંદુ આપેલા છે જો શિરોબિંદુ આપેલા હોય તો સદિશ મેળવવા પડે તો અહીં આપણે ખૂણો c આપણને આપે તો c આગળના ખૂણા ca અને cb એ આપણે મેળવવું પડે તો ca એટલે a માંથી આ a માંથી c બાદ કરો તો 2 a plus 2 અને 0 k કેન્સલ થઈ જશે સદિશ cb એટલે b માંથી c બાદ કરો તો b માંથી c બાદ કરો 1 a 0 અને minus 6 k તો આ થઈ ગયું સદિશ ca અને cb c equal to pi by 2 આપે તો cos cos c is equal to ca dot cb છે તો mod of ca mod of cb આ cos c એટલે pi by 2 છે આ એમને એમ રાખો cos pi by 2 0 થાય તો છેદ તો 0 થવા નથી બદલામાં આન્સર 0 હોય તો ca dot cb is equal to 0 ca 2 a 2 અને 0 cb 1 a 0 અને minus 6 is equal to 0 dot product કરો તો 2 a 1 a આ 0 પેલું 0 equal to 0 મતલબમાં a equal to 1 અને a equal to minus 2 તો આમાં a ની કિંમત કાં તો 1 અથવા 2 મળશે બરાબર છે નેક્સ્ટ જોઈએ આગળ જો સદિશ u અને સદિશ v એકમ સદિશો હોય અને તેમની વચ્ચેના લઘુકોણનું માપ જો લઘુકોણ કીધું છે પ્રથમ ચરણ લઘુકોણનું માપ થીટા હોય તો થીટાની કઈ કિંમત માટે અથવા કેટલી કિંમતો માટે 2 સદિશ u ક્રોસ 3 સદિશ v એકમ સદિશ થાય અહીંયા પહેલા તો શું આપ્યું છે સદિશ u અને v એકમ સદિશ છે એટલે એનું મૂલ્ય 1 તથા 2 સદિશ u ક્રોસ 3 સદિશ v એ પણ એકમ સદિશ છે તો આ એકમ સદિશ થયું હવે આપણી પાસે ક્રોસ પ્રોડક્ટ વાળો ક્રોસ પ્રોડક્ટ અને થીટા તો ખૂણો અને ક્રોસ પ્રોડક્ટ હોય તેવું સૂત્ર એક જ છે sin થીટા ઇઝ ઇક્વલ ટુ સદિશ નો ક્રોસ પ્રોડક્ટ નું મૂલ્ય છેદમાં એ બંનેનું મૂલ્ય બરાબર છે તો એના પરથી ક્રોસ પ્રોડક્ટ જો આપણે કરતા બનાવો હોય તો આના પર શું લખાય સદિશ 2u ડોટ સદિશ મોડ ઓફ સદિશ 2u ઇન્ટુ મોડ ઓફ સદિશ 3v ઇન્ટુ મોડ ઓફ sin થીટા જેનું મૂલ્ય શું છે 1 હવે આથી 2 કોમન આવે આમાં 3 કોમન આવે એટલે 6 સદિશ u ડોટ સદિશ v નો માનાંક આ મોડ ઓફ sin થીટા ઇક્વલ ટુ 1 આ 6 આ બચ જાય મોડ ઓફ u એ 1 છે મોડ ઓફ v એ પણ 1 છે તો મોડ ઓફ sin થીટા ઇક્વલ ટુ 1/6 અહીંયા થીટા લઘુકોણ કીધું છે પ્રથમ ચરણ હોય તો sin તો પ્રથમ ચરણમાં ધન જ છે તો માનાંક લખવાની કોઈ જરૂર નથી તો sin થીટા ઇક્વલ ટુ 1/6 તો થીટા ઇક્વલ ટુ sin ઇન્વર્સ 1/6
तो आज है एकम सदिश थाय थीटा ने कितनी किंमत मे एक किंमत मे तो अँ क्या थीटा ने एक किंमत मे ये वस्तु थाय बराबर है तो थीटा की किंमत पूछी हो तो साइन इनवर्स वन बाय सिक्स पर अँ के किमतों माटे एवं पूछू है तो एक किंमत माटे ये वस्तु शक्य है। नेक्स्ट धारो कि सदिश ए इज इक्वल टू आई क्रेट प्लस जे क्रेट प्लस के कैरेट, सदिश बी इज इक्वल टू आई क्रेट माइनस जे क्रेट प्लस टू के कैरेट और सदिश सी इज इक्वल टू एक्स आई क्रेट प्लस एक्स माइनस टू जे क्रेट माइनस के कैरेट। और जो सदिश सी ए ए अने बी ना समतल नो सदिश हो जो सी ए ए અને બી નો સમતલ નો સદિશ છે મતલબ સદિશ સી એ એ અને બી સાથે સમતલીય છે મતલબ હું એમ કહી શકું સદિશ એ બી અને સી કેવા છે સમતલીય છે તો આપણે એક્સ મેળવવું છે અહીં આપ્યું છે કે અહીં સદિશ સી એ સદિશ એ અને બી નો સમતલ નો એક સદિશ છે મતલબ સદિશ એ બી અને સી એ સમતલીય સદિશો થાય જો એ બી સી સમતલીય થાય તો પેટી ગુણાકાર જીરો એટલે કે બોક્સ સદિશ એ બી સી ઇક્વલ જીરો સદિશ એ એટલે वन 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 बी एटले वन माइनस वन टू और सी एटले एक्स एक्स माइनस टू माइनस वन इक्वल टू जीरो। आप तीजी हाथ से निश्चेक छोड़िए तो एक्स इंटू थ्री माइनस एक्स माइनस टू इंटू टू माइनस वन एट वन और माइनस वन आ माइनस वन माइनस ए माइनस टू काउंट छोड़ो थ्री एक्स माइनस एक्स प्लस टू पेलू प्लस टू આ થશે ટુ એક્સ આ ફોર એટલે બાદ જાય માઇનસ ફોર એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ તો અહીંયા એક્સની કિંમત મળશે માઇનસ ટુ બરાબર છે। નેક્સ્ટ જો સદિશ એ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા આઈ કેરેટ પ્લસ ટુ જે કેરેટ પ્લસ બીટા કે કેરેટ એ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ આઈ કેરેટ પ્લસ જે કેરેટ અને સદિશ સી ઇઝ ઇક્વલ ટુ જે કેરેટ પ્લસ કે કેરેટ ના સમતલનો સદિશ છે આ સદિશ એ એ બી અને સી ના સમતલનો સદિશ છે મતલબ આ જ થયું બરાબર। બીજું શું કે જુઓ અને તે બી અને સી વચ્ચેના ખૂણાને દુભાગે છે તો આલ્ફા અને બીટા શોધો બી અને સી વચ્ચેના ખૂણાને દુભાગે છે સદિશ એ જે છે આગળ બી અને સી એના વચ્ચે સદિશ એ આવતો હોય તો સદિશ બી અને એ અને સી અને એ આ વચ્ચેનો ખૂણો કેવો થાય સરખો તો દુભાગતો કહેવાય। તો અહીંયા શું કે જો અહીં સદિશ એ એ સદિશ બી અને સી વચ્ચેના ખૂણાને દુભાગે છે એટલે કે સદિશ એ અને બી તથા સદિશ એ અને સી વચ્ચેનો ખૂણો કેવો થાય સમાન તો જ દુભાગતો કહેવાય। તો આપણે ખૂણો એ અને બી નું સૂત્ર શું થાય સદિશ એ ડોટ બી અપોન મોડ ઓફ સદિશ એ મોડ ઓફ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ એ અને સી વચ્ચેના ખૂણાનું સૂત્ર શું થાય તો સદિશ એ ડોટ સી અપોન મોડ ઓફ ખૂણો મોડ ઓફ સદિશ એ મોડ ઓફ સદિશ સી બે બાજુથી મોડ ઓફ સદિશ એ તો કેન્સલ બરાબર છે ઉપર એ ડોટ બી એ એટલે આલ્ફા ટુ બીટા બી એટલે વન વન ઝીરો અને આ તો કેન્સલ થઈ ગયું સદિશ બી એટલે રૂટ ઓફ વન પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એ ડોટ સી એ એટલે આલ્ફા ટુ બીટા અને સી એટલે ઝીરો વન વન છેદમાં રૂટ ઓફ વન પ્લસ વન બે બાજુથી રૂટ ઓફ વન પ્લસ વન કેન્સલ ઉપર શું થાય આલ્ફા પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ પ્લસ બીટા બે બાજુથી ટુ ટુ કેન્સલ મતલબમાં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા આ એક વસ્તુ થયું। હવે બીજું તમને સમતલીય કીધું છે જો સદિશ એ એ સદિશ બી અને સી સાથે સમતલનો સદિશ છે તો અહીંયા કહી શકાય અહીં સદિશ એ બી અને સી કેવા છે સમતલ્ય જો સમતલ્ય હોય તો બોક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો પેટી સદિશ એ બી અને સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો સદિશ એ એટલે આલ્ફા ટુ બીટા બી એટલે ઝીરો વન વન ઝીરો અને સી એટલે ઝીરો વન વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો આ નિશ્ચેક છોડો એટલે તમને એક આલ્ફા અને બીટાવાળું બીજું સમીકરણ મળે એ સમીકરણને આ બેનું ઉકેલો એટલે આલ્ફા અને બીટા તમને મળે એ આપણે ઉકેલીએ પહેલાં આટલું લખી લો તો અહીંયા આલ્ફા ઇક્વલ ટુ બીટા અને આ નિશ્ચયક આપણને મળ્યો છે આ નિશ્ચયક છોડીએ જોયો તો આ નિશ્ચયક છોડ આલ્ફા ઇન્ટુ વન આ તો ઝીરો થઈ જાય આલ્ફા ઇન્ટુ વન માઇનસ ટુ વન ઇન્ટુ ઝીરો એટલે માઇનસ ટુ ખાલી પ્લસ બીટા વન માઇનસ ઝીરો એટલે પ્લસ બીટા આ ટુને આ પાડી લો આલ્ફા પ્લસ બીટા બરાબર ટુ પણ આલ્ફા અને બીટા ઇક્વલ છે તો બીટાની જગ્યાએ મેં આલ્ફા લખ્યું તો આલ્ફા પ્લસ આલ્ફા બરાબર ટુ એટલે ટુ આલ્ફા ઇક્વલ ટુ તો આલ્ફા ઇક્વલ ટુ વન જો આલ્ફા વન તો આના પરથી બીટા વન થાય તો આલ્ફા અને બીટા બંને વન વન આપણને મળે છે બરાબર છે એટલે બહુ સિમ્પલ છે અને મિત્રો આ દાખલાઓ બધા જે ડબલઈ અને એઆઈ ટ્રિપલ ઈમાં પૂછાયેલા દાખલાઓ છે બધા એટલે કેટલા સિમ્પલ છે જો ખરા તમને બે વસ્તુ આપી છે અને બે પ્રોસેસ કરો એટલે તમને જવાબ મળી જાય છે બધા જ દાખલામાં એવું થાય છે
બરાબર છે, તો બહુ સિમ્પલ ચેપ્ટર છે, વ્યવસ્થિત દાખલાઓ તમે સમજજો તો તમે આના માર્ક્સ કવર કરી શકશો, બરાબર છે. નેક્સ્ટ, શૂન્યતા સદિશ એ બી અને સી માટે સદિશ એ ઇક્વલ ટુ 8 સદિશ બી અને સદિશ સી ઇક્વલ ટુ -7 સદિશ બી હોય તો એ અને સી વચ્ચેના ખૂણાનું માપ શોધો. આ આ આપણને આપ્યું છે અને આ આપ્યું છે, બંનેમાંથી સદિશ બીને કરતા બનાવો તો સદિશ એ અપોન 8 ઇઝ ઇક્વલ ટુ સદિશ સી અપોન -7, બી કરતા બની ગયું. તો આ 8ને ઉપર લઈ લો, સદિશ એ ઇઝ ઇક્વલ ટુ -8/7 ઇન્ટુ સદિશ સી. આનો મતલબ એ થયો કે સદિશ સીને -8/7 વડે ગુણતા સદિશ એ મળે છે. કોઈપણ એક સદિશને કોઈપણ અચળાંક વડે ગુણતા જો બીજો સદિશ મળતો હોય તો એ બંને સદિશ સમરેખ છે તેવું તમે કહી શકો છો. જો ધન સંખ્યા વડે ગુણો તો દિશા સરખી, અને જો ઋણ સંખ્યા વડે ગુણો તો દિશા વિરોધી. અહીંયા છે, જુઓ, સદિશ એ અને સી પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશો છે. હવે દિશા સરખી હોય કે વિરોધી, આપણે તો સમરેખ છે એવું કહી શકીએ કે નહીં, તો અહીંયા કહી શકાય સદિશ એ અને સી એ બંને સમરેખ હોવાથી એમને વચ્ચેનો ખૂણો કેટલો થાય? પાય અથવા 180 ડિગ્રી, કહી શકાય. નેક્સ્ટ, એક સદિશના અક્ષો પરના પ્રક્ષેપ અનુક્રમે 6, -3 અને 2 હોય તો તેની દિક કોસાઇન આપણે મેળવવું છે. કોઈ એક સદિશ છે જેના એક્સ અક્ષ, વાય અક્ષ ને ઝેડ અક્ષ ના પ્રક્ષેપ આપણને આપેલા છે, બરાબર. તો કોઈ એક સદિશ જે કીધું છે આપણે ધારી લઈએ, ધારો કે સદિશ એ ના અક્ષો પરના પ્રક્ષેપ 6, -3, 2 છે, અને ધારો કે સદિશ એ ઇક્વલ ટુ એક્સ વાય ઝેડ છે. તો વારાફરતી પહેલાં એક્સ અક્ષ પરનો પ્રક્ષેપનું સૂત્ર મૂકો, પછી વાય અક્ષનું, પછી ઝેડ અક્ષનું. તો જોઈએ, જુઓ, સદિશ એ નું એક્સ અક્ષ સાથેનો પ્રક્ષેપ, એનો એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ, તો એક્સ અક્ષ પરનો સદિશ કયો થાય? બરાબર, એક્સ અક્ષ, વાય અક્ષ ને ઝેડ અક્ષના સદિશો આપણને ખ્યાલ હોવા જોઈએ કે જે અનુક્રમે આઈ કેરેટ, જે કેરેટ અને કે કેરેટ છે. એક્સ અક્ષનો સદિશ કયો કહેવાય? આઈ કેરેટ. વાય અક્ષનો સદિશ જે કેરેટ, અને ઝેડ અક્ષનો સદિશ એ કે કેરેટ આપણે કહી શકીએ છીએ. તો સદિશ એનો એક્સ અક્ષ સાથે નો પ્રક્ષેપ સૂત્ર, તો સદિશ એ ડોટ આઈ કેરેટ અપોન મોડ ઓફ આઈ કેરેટ ઇઝ ઇક્વલ ટુ 6. આ અપોન એક્સ વાય ઝેડ છે, આ 100 છે, છેદમાં એનું મૂલ્ય 1 જ થાય. તો સદિશ એ ડોટ આઈ કેરેટ બદલામાં એક્સ ઇઝ ઇક્વલ ટુ 6. તો આ એક્સનું મૂલ્ય તમને મળ્યું 6. આ રીતે વાય અક્ષનો અને ઝેડ અક્ષ પરનો પ્રક્ષેપ લઈએ, તો સદિશ એ નો વાય અક્ષ પરનો પ્રક્ષેપ ઇક્વલ ટુ -3. તો આનું સૂત્ર શું થાય? સદિશ એ ડોટ જે કેરેટ છેદમાં મોડ ઓફ જે કેરેટ ઇઝ ઇક્વલ ટુ -3. આ તો 1 થઈ જાય. સદિશ એ એટલે એક્સ વાય ઝેડ, અને જે કેરેટ એટલે 0, 1, 0, મતલબ આનો ડોટ પ્રોડક્ટ થશે વાય. તો વાય ઇક્વલ ટુ -3. એ જ રીતે સદિશ એ નો ઝેડ અક્ષ પરનો પ્રક્ષેપ ઇક્વલ ટુ 2. તો સદિશ એ ડોટ જે કે કેરેટ છેદમાં મોડ ઓફ કે કેરેટ, તો આ એક્સ વાય ઝેડ ઇન્ટુ 0, 0, 1, તો ઉપર થઈ જાય ઝેડ ઇક્વલ ટુ 2. મતલબ આ સદિશ એ એક્સ વાય ઝેડ જે છે એની જગ્યાએ તમે શું લખી શકો? 6, -3, 2. તો તમને આ સદિશ મળી ગયો. હવે એ સદિશનો મારે શું મેળવવું છે? દિક કોસાઇન. તો જે સદિશનો દિક કોસાઇન મેળવવો હોય તો શું કરવાનું? એ સદિશના છેદમાં એનું મૂલ્ય. તો દિક કોસાઇન કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા ઇક્વલ ટુ તે સદિશના છેદમાં એનું મૂલ્ય √36 + 9 + 4, આ થશે 49 નું વર્ગમૂળ 7, એટલે 6/7 - 3/7 અને 2/7. સરખાઈ દો, કોસ આલ્ફા ઇક્વલ ટુ 6/7, કોસ બીટા ઇક્વલ ટુ -3/7, કોસ ગેમા ઇક્વલ ટુ 2/7, આ થશે દિક કોસાઇન. જો તમને દિક ખૂણા પૂછ્યા હોય, દિક ખૂણા, તો આલ્ફા ઇક્વલ ટુ 6/cos inverse 6/7, બીટા ઇક્વલ ટુ cos inverse -3/7, એટલે કે π - cos inverse 3/7, અને ગેમા ઇઝ ઇક્વલ ટુ cos inverse 2/7. બરાબર, દિક ગુણોત્તર તમને પૂછ્યા, દિક ગુણોત્તર, તો આ જ દિક ગુણોત્તર થાય 6, -3 અને 2. બરાબર, જે પૂછે તે આપણે કહી શકીએ છીએ. નેક્સ્ટ, જો સદિશ યુ, વી અને ડબલ્યુ વિષમતલીય છે, વિષમતલીય એટલે સદિશ યુ, વી અને ડબલ્યુ નો પેટી ગુણાકાર શું થાય? નોટ ઇક્વલ ટુ 0, એટલે કે બોક્સ યુ વી ડબલ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એવું આપણે કહી શકીએ છીએ. અને સદિશ પી અને સદિશ ક્યુ વાસ્તવિક સંખ્યાઓ આપણને આપેલા હોય, પી અને ક્યુ, અહીંયા સદિશ ન હોય, પી અને ક્યુ હોય, કારણ કે વાસ્તવિક સંખ્યા, વાસ્તવિક સંખ્યા હોય તો સદિશ ન હોય, પી અને ક્યુ વાસ્તવિક સંખ્યા હોય તો બોક્સ 3u ઇન્ટુ pv ઇન્ટુ pw માઇનસ બોક્સ pvw qu માઇનસ બોક્સ 2 સદિશ w
क्यू सदिश वी इंटू क्यू सदिश यू इज इक्वल टू जीरो थाय ते माटे पी क्यू नी केटली किंमतो मळे। सीम्पल छे, आ जे आप ते लई लो। आपणे आगळ दाखलो जोयो तो बराबर जे कॉमन निकळतो ते काढी नाखो। जेम के आ पहेली हारमांथी थ्री, बीजी हारमांथी पी अने त्रीजी हारमांथी पी कॉमन निकळे तो शुं वधे? सदिश यू वी अने डब्ल्यू। तो थ्री पी स्क्वेर सदिश यू वी डब्ल्यू। अच्छा जो पहली हारमांथी पी अने त्रीजी हारमांथी क्यू, पहली हारमांथी पी अने त्रीजी हारमांथी क्यू ए आपणे कॉमन लेतो त्यां शुं वधे छे? वी यू डब्ल्यू, वी यू डब्ल्यू। पण यू वी डब्ल्यू में फेरो, वी डब्ल्यू यू छे। जोजो वी डब्ल्यू यू, तो यू ने चक्री रीते फेरीने आगळ लई लो तो यू वी डब्ल्यू थई जाय। एटले आगळ चिन्हमां कोई फेरफार नहीं थाय, खाली पी क्यू कॉमन आवशे। सदिश यू वी अने डब्ल्यू माइनस, जोजो आ माइनस, हवे आमां शुं कॉमन आवशे? टू क्यू स्क्वेर। जो टू क्यू स्क्वेर कॉमन ले तो त्यां शुं वधे? डब्ल्यू वी अने यू, डब्ल्यू वी अने यू, જેને આપણે યુ વી ડબલ્યુ માં ફેરવવું હોય, યુ વી ડબલ્યુ માં। તો પહેલી અને ત્રીજી હાર, પહેલી અને ત્રીજી હારની અદલા બદલી કરવી પડે। જો પહેલી ત્રીજી હારની અદલા બદલી કરીએ તો આગળ ચિહ્ન બદલાઈ જાય, એટલે આ માઇનસનું શું થઈ ગયું છે? પ્લસ। ટુ ક્યુ સ્ક્વેર સદિશ યુ વી અને ડબલ્યુ। તો આ ત્રણેમાંથી સદિશ યુ વી અને ડબલ્યુ આપણે કોમન લેવું પડશે। એ લઈએ, પહેલાં આટલું લખી લો। જો આગળ હવે જો એક કોમન લે તો શું વધશે? કાઉન્સમાં થ્રી પી સ્ક્વેર માઇનસ પી ક્યુ પ્લસ ટુ ક્યુ સ્ક્વેર। જુઓ કાઉન્સમાં થ્રી પી સ્ક્વેર માઇનસ પી ક્યુ પ્લસ ટુ ક્યુ સ્ક્વેર ઇન્ટુ બોક્સ સદિશ યુ વી અને ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો। હવે આ જે છે સદિશ યુ વી અને ડબલ્યુ એ તો વિષમતલીય હતા। જો વિષમતલ્ય હોય તો એ પેટી ગુણાકાર ઝીરો થાય નહીં, એટલે આ ઝીરો શક્ય નથી। આ બંનેનો ગુણાકાર ઝીરો છે પણ એમાં આ ઝીરો નથી, તો આ ઝીરો થાય? તો થ્રી પી સ્ક્વેર માઇનસ પી ક્યુ પ્લસ ટુ ક્યુ સ્ક્વેર ઇક્વલ ટુ ઝીરો। હવે આનું વિવેચક તમે મેળવશો અથવા એના ઉકેલ મેળવશો તો ઉકેલ એનો મળશે નહીં, બરાબર? તમે આના અવયવ પાડશો તો અવયવ જ નહીં પડે। ત્રણ દુ છ, છના ભાગ પાડો જેનો સરવાળો માઇનસ વન થાય એ શક્ય નથી। મતલબ કે આના ડાયરેક્ટ અવયવ પડતા નથી, પણ આમાં તમે જોશો જો પી અને ક્યુ બંને હું ઝીરો ઝીરો લઈ લઉં, પી અને ક્યુ બંને જો આપણે ઝીરો ઝીરો લઈ લઈએ તો આ સમીકરણનું સમાધાન થાય। મતલબમાં એવું કહી શકાય પી બરાબર ઝીરો અને ક્યુ બરાબર ઝીરો સિવાય થ્રી પી સ્ક્વેર માઇનસ પી ક્યુ પ્લસ ટુ ક્યુ સ્ક્વેર ઇક્વલ ટુ ઝીરો શક્ય નથી। મતલબમાં પી ક્યુ ની કેટલી કિંમત મળે? એક જ। કઈ કઈ? ઝીરો ઝીરો। તો પી ક્યુની એક જ કિંમત માટે આપેલ જે વિધાન છે એ વિધાન કેવું થાય? સત્ય। અને પી ક્યુની કિંમત કઈ કહેવાય? કાઉન્સમાં ઝીરો અલ્પવિરામ ઝીરો, બરાબર છે? નેક્સ્ટ, ધારો કે સદિશ એ ઇક્વલ ટુ જે કેરેટ માઇનસ કે કેરેટ, સદિશ સી ઇઝ ઇક્વલ ટુ આઈ માઇનસ જે માઇનસ કે, જો સદિશ બી માટે એ ક્રોસ બી પ્લસ સી ઇક્વલ ટુ શૂન્ય સદિશ અને એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ થ્રી, તો સદિશ બી મેળવવાનું છે। સદિશ બી મેળવવાનું છે તો આપણે ધારી લઈએ, ધારો કે સદિશ બી ઇક્વલ ટુ બી વન બી ટુ બી થ્રી। હવે આ આપણ આપ્યું છે, તો સદિશ એ ક્રોસ બી પ્લસ સદિશ સી ઇક્વલ ટુ શૂન્ય સદિશ, તો સદિશ એ એટલે ઝીરો વન માઇનસ વન, બી એટલે બી વન બી ટુ બી થ્રી પ્લસ સદિશ સી એટલે વન માઇનસ વન માઇનસ વન ઇક્વલ ટુ શૂન્ય સદિશ। આ બે વચ્ચે ક્રોસ પ્રોડક્ટ, પહેલાં ક્રોસ પ્રોડક્ટ તમે ડાયરેક્ટ કરી શકો છો અને જો નિશ્ચાયકમાં તમે સાદરૂપ આપીને પછી એમ લખવું તો પણ લખી શકાય। જો ડાયરેક્ટ લખો કઈ રીતે, મારે આ બે નિશ્ચાયકના ક્રોસ, આ બે સદિશના ક્રોસ પ્રોડક્ટમાં એક્સયામ લખવો, તો એક્સયામ એટલે આનો વાયામ ગુણ્યા જેડયામ, એટલે બી થ્રી માઇનસ બી ટુ, બી થ્રી માઇનસ માઇનસ પ્લસ, વચ્ચે પાછું બાદ બાકી આવે એટલે માઇનસ માઇનસ પ્લસ બી ટુ, એટલે બી ટુ પ્લસ બી થ્રી। વાયયામમાં, વાયયામમાં પહેલાં માઇનસ તો હોય જ, એક્સ યામ માઇનસ સોરી એક્સયામ ઇન્ટુ જેડયામ એટલે ઝીરો, વાયયામ જેડયામ ઇન્ટુ એક્સયામ એટલે માઇનસ બી વન, પાછું વચ્ચે માઇનસ આવશે એટલે પ્લસ બી વન, અને ઓલરેડી વાયયામમાં માઇનસ હોય જ એટલે માઇનસ બી વન, એ જ રીતે આ માઇનસ બી વન। પણ આમાં થોડુંક અટવાનું થશે, એના કરતાં સાઈડ ઉપર અથવા રફમાં નિશ્ચાયકવાળું કરી સાદરૂપ આપીને તમે આ કરી શકો છો, અને જો ડાયરેક્ટ કરવું હોય, પ્રેક્ટિસ કરવી હોય તો તમે કરી શકો છો। ક્રોસ પ્રોડક્ટમાં એક્સયામ લખવો હોય, એક્સયામ તો મલ્ટીપ્લે કોનો કરવાનો? વાયયામ ઇન્ટુ જેડયામ માઇનસ જેડયામ ઇન્ટુ વાયયામ, આ રીતે પહેલાંનો વાયયામ ઇન્ટુ જેડયામ માઇનસ જેડયામ ઇન્ટુ વાયયામ, વાયયામ ઇન્ટુ જેડયામ માઇનસ જેડયામ ઇન્ટુ વાયયામ, એ એક્સયામ થઈ ગયું। હવે માઇનસ વિચારો પછી
વાયામ લખો હોય તો વાયામમાં પેલા માઇનસ આવશે એટલે એક્સયામ ઇન્ટુ ઝેડયામ માઇનસ ઝેડયામ ઇન્ટુ એક્સયામ. આ રીતે ઊંધું તમે ક્રોસ મલ્ટીપ્લાય કરી શકો છો. આ તો એમને એમ અને આ એમને એમ. આ બાદ બાકી કરો, અહીંયા પ્લસ છે એટલે પ્લસ થશે, તો બી ટુ પ્લસ બી થ્રી પ્લસ વન માઇનસ બી વન માઇનસ વન માઇનસ બી વન માઇનસ વન ઇક્વલ શૂન્ય. સ્ટડી સરખાઈ દો તો બી ટુ પ્લસ બી થ્રી પ્લસ વન ઇક્વલ ઝીરો, બી માઇનસ બી વન માઇનસ વન ઇક્વલ ઝીરો. તો આના પરથી બી વન ઇક્વલ ટુ માઇનસ વન થશે અને આ થશે બી ટુ પ્લસ બી થ્રી ઇક્વલ ટુ માઇનસ વન. એક વસ્તુ મળ્યું. હવે અહીંયા આપ્યું છે સદીશ એ ડોટ સદીશ બી ઇક્વલ ટુ થ્રી, એ લઈ લો. જો ઓપ્શન હોય તો સદીશ બી પ્લસ ટુ, આ બી પ્લસ ટુ એટલે સદીશ બીના વાયામ અને ઝેડયામનો સરવાળો માઇનસ વન થતો હોય અને બી વન માઇનસ વન હોય એટલે કે એક્સયામ માઇનસ વન હોય તેવો સદીશ આપણો જવાબ થશે. બરાબર છે? જે ડબલમાં એમસીક્યુ તો આપ્યા જ હોય, ઓપ્શન આપેલા જ હોય. આપણે લખી આખો સદીશ એ ડોટ બી ઇક્વલ ટુ થ્રી, એ એટલે વન ઝીરો વન માઇનસ વન અને સદીશ બી એટલે બી વન બી ટુ બી થ્રી ઇક્વલ ટુ થ્રી. તો શું થયા? બી ટુ માઇનસ બી થ્રી ઇક્વલ ટુ થ્રી. તો આ બી ટુ પ્લસ બી થ્રી અને બી ટુ માઇનસ બી થ્રી બંનેનો પ્લસ કરો, સરવાળો કરો તો બી ટુ ઇઝ ઇક્વલ ટુ વન થશે. અને બી ટુ વન આમાં મૂકી દો, આમાં મૂકી દો તો આ બાદ જાત બી ટુ ઇક્વલ ટુ બી થ્રી ઇક્વલ ટુ માઇનસ ટુ. બી વન બી ટુ બી થ્રી તો સદીશ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈ કેરેટ પ્લસ જે કેરેટ માઇનસ ટુ કે કેરેટ તમે કહી શકો છો. છેલ્લો, જો સદીશ સદીશ એ ઇક્વલ ટુ આઈ માઇનસ જે પ્લસ ટુ કે, સદીશ બી ઇક્વલ ટુ ટુ આઈ કેરેટ પ્લસ ફોર જે કેરેટ પ્લસ કે કેરેટ અને સદીશ સી ઇક્વલ ટુ લેમડા આઈ કેરેટ પ્લસ જે કેરેટ પ્લસ મ્યુ કે કેરેટ, પરસ્પર લંબ છે. સદીશ એ બી અને સી પરસ્પર લંબ છે. તો વારાફરતી સદીશ લઈ લો, એ અને બી લેવાનો કોઈ મતલબ નથી કારણ કે એમાં લેમડા કે મ્યુ છે નહીં. તો એ ડોટ બી લેવાનો કોઈ મતલબ નથી. એક વખત એ ઇન્ટુ સી લો, એક વખત બી ઇન્ટુ સી લો, ઇક્વલ ઝીરો. તો સદીશ એ અને સી પરસ્પર લંબ છે તો સદીશ એ ડોટ સી બરાબર ઝીરો. એ એટલે વન માઇનસ વન ટુ, સી એટલે લેમડા વન મ્યુ. ગુણાકાર કરો તો લેમડા માઇનસ વન પ્લસ ટુ મ્યુ ઇક્વલ ટુ ઝીરો. તો લેમડા પ્લસ ટુ મ્યુ ઇક્વલ ટુ વન, સમીકરણ એક. હવે બી અને સી લંબ છે તો સદીશ બી ડોટ સી ઇક્વલ ઝીરો. તો ટુ ફોર વન લેમડા વન મ્યુ ઇક્વલ ઝીરો. તો ટુ લેમડા પ્લસ ફોર પ્લસ મ્યુ બરાબર ઝીરો. તો લેમડા પ્લસ મ્યુ ઇક્વલ ટુ માઇનસ ફોર. સમીકરણ એક અને બે ને ઉકેલો તો તમને લેમડા બરાબર માઇનસ ત્રણ અને મ્યુ બરાબર ટુ મળશે. જેને આ રીતે બિંદુ સ્વરૂપમાં લખવું શું લખાય? તો કાઉન્સમાં લેમડા મ્યુ ઇક્વલ ટુ માઇનસ થ્રી ટુ તમે લખી શકો છો. બરાબર, લખી લો હવે આ.